शुभ संकल्पों के दीप जलाए, अपने अपने मन में शुभ संकल्पों के दीप जलाए, अपने अपने मन में जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में शुभ संकल्पों के दीप जलाए। परिवर्तन की है ये बेला, ये जग बदलने वाला राजयोग का मार्ग यही है। सहज सरल निराला दिव्यता की बन जाए मूरत, मंदिर से इस तन में जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में शुभ संकल्पों के दीप जलाए। सबको सुख तुम देते जाओ, मगन रहो प्रभु प्यार में, प्रेम की धारा बहाते जाओ। अब तुम इस संसार में प्यारे प्रभु को पहचानो, तुम बसा है हर धड़कन में जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में शुभ संकल्पों के दीप जलाए। जैसे बरसे गगन से बादल, ऐसा तेरा प्यार है सहयोग, योग है साधना, सुख का ये आधार है, अंतर की ज्योति है जगानी, अब हमको जन जन में जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में शुभ संकल्पों के दीप जलाए, अपने अपने मन में जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में शुभ संकल्पों के दीप जलाए, शुभ संकल्पों के दीप जलाए, शुभ संकल्पों के दीप जलाए। बहुत सरस विषय।
ચૂઝ કર્યો છે. જેમ બેને કીધું, નાજુક સમય પ્રમાણે આ વિષયની ખૂબ આવશ્યકતા છે. સૌ પ્રથમ તો આજની તારીખ 13/7, આજ કી સામ 13/7, રાઈટ, 13/7. ઇન્ડિયામાં 14 તારીખ છે. આપને ત્યાં આજની સામ બાબાની સાથ, બાબાની સાથનો અનુભવ કરતા કરતા જ આપણે બાબાની વાતોની ચર્ચા કરીશું, આપસમાં રૂરિહાન કરીશું અને આ વિષયને વધારે ને વધારે સ્પષ્ટતા મળે અને આપણી બુદ્ધિ બાબા સાથે જોડાયેલી રહે એવા શુભ સંકલ્પ સાથે આ વિષયને આપણે સ્પષ્ટ કરીએ અને વાતો કરતા કરતા બાબા સુધી પણ પહોંચતા રહીએ અને બાબા સાથે પણ રૂરિહાન કરીએ. શુભ ચિંતન, આખી મુરલી બાબાની આના ઉપર ચાલેલી છે. બાબા જ્ઞાનના સાગર છે, આપણે જ્ઞાન સાગરમાંથી સદા રત્ન પ્રાપ્ત કરતા રહીએ. શુભ ચિંતન એટલે શુભ સંકલ્પ. ગીત પણ બહુ સરસ વિષયને અનુરૂપ વાગ્યું, શુભ સંકલ્પો કે દીપ જલાઓ. બસ આ શુભ સંકલ્પોના દીપ જો આપણે જગાવતા રહેશું તો દીવાથી દીવો જાગીને આખું વિશ્વ શુભ સંકલ્પોથી પ્રકાશિત થઈ જશે અને બાબાની જે આપણા બાળકો પ્રતિ એક શુભ આશા રહેલી છે કે મારા બાળકો જલ્દી જલ્દી સંપન્ન બની જાય, બાબા આપણને સંપન્ન સ્વરૂપમાં જોવા ઈચ્છે છે. એટલે 81 થી 84 ની વચ્ચે, 1981 થી 1984 ની વચ્ચે, જેમાં એક મુરલી 21 માર્ચ 1981 ની, એમાં બાબાએ વિશેષ અમેરિકાના સન ફ્રાન્સિસ્કોના બાળકો સાથે જે મુલાકાત કરી એમાં વિશેષ બાબાએ કીધું કે અનુભવનો પ્રેક્ટિકલ સ્વરૂપ ધર્મ નેતાઓને બતાવો. 14 જાન્યુઆરી 1982 માં બાબાએ કીધું કે જેમ અમેરિકામાં વિનાશકારીઓની ગતિ તીવ્ર છે, વિનાશકારીઓ કે છે કે 15 સેકન્ડમાં અમે વિનાશ કરી બતાવીશું, તો બાબાએ ખાસ સન ફ્રાન્સિસ્કોના બાળકોને કીધું કે તમે બધા એવા આત્મિક બોમ્બ તૈયાર કરો અને એ આત્મિક બોમ્બથી 1 જ મિનિટમાં વિશ્વનું પરિવર્તન કરો. અને મુખ્ય વાત, 1984 માં 22 ફેબ્રુઆરીએ બાબાની જે સન ફ્રાન્સિસ્કો સાથેની મુલાકાત હતી એ આજના વિષયને અનુરૂપ છે, જેમાં બાબાએ કહ્યું કે બચ્ચે અપને સંકલ્પો કો પાવરફુલ બનાવો અને એ સંકલ્પને શક્તિશાળી પાવરફુલ બનાવવા માટેનો સમય કયો છે કે જે સમય આપણે આપણા સંકલ્પોને
શક્તિથી ભરપૂર કરી દઈએ તો આખો દિવસ આપણી સામે કોઈ પણ પ્રકારના વિઘ્નો આપણા પર જીત પ્રાપ્ત નહીં કરી શકે. આવશે તો ખરા, કારણ કે વર્તમાન સમય આપણે સમસ્યાઓના યુગમાં, વિઘ્નોના યુગમાં જીવી રહ્યા છીએ. એટલે સમસ્યાઓ અને વિઘ્નો આવશે તો ખરા, પણ આપણી શક્તિશાળી સ્થિતિની સામે એ વિઘ્નો આપણને હરાવી નહીં શકે. આપણે વિઘ્ન જીત અવસ્થાનો અનુભવ કરી શકીશું. તો બાબાના આ વિશેષ અમેરિકા અને એમાય ખાસ સન ફ્રાન્સિસ્કો સાથેના બાબાના બાળકો સાથેની મુલાકાત, બાબાએ અમૃત વેલાએ દરેક બાળકોને વરદાન આપ્યો સહજ યોગી. બાબા કે જો વરદાની સ્થિતિમાં સ્થિત થઈ જશો તો સહજ યોગી સહજ બની જશો. તો એ જ મહાવાક્યને આપણે સામે રાખીએ અને આપણી સ્થિતિને પાવરફુલ, અને સ્થિતિને પાવરફુલ બનાવવા માટે આપણા સંકલ્પો ઉપર પૂરેપૂરું ધ્યાન આપીએ. શુભ ચિંતન એટલે શ્રેષ્ઠ સંકલ્પ, સમર્થ સંકલ્પ. સમર્થ સંકલ્પનો આધાર બાબાની યાદ, અને બાબાની યાદનો આધાર સમર્થ સંકલ્પ. બંનેનું એકબીજા સાથે કનેક્શન છે. જેટલા આપણે બાબાની યાદમાં રહેશું, વ્યર્થ સંકલ્પોથી મુક્ત થતા જઈશું, અને જેટલા આપણા સમર્થ સંકલ્પની સ્પીડ વધતી જશે, સમર્થ સંકલ્પોનો ખજાનો વધતો જશે, એટલા જ બાબાની યાદમાં સહજ આપણે રહી શકીશું. વ્યર્થ અને નકામા વિચારો, નેગેટિવ વિચારો બ્રાહ્મણ જીવનમાં હોવા જ ન જોઈએ. બાબા આપણને સંપન્ન સ્વરૂપમાં, એટલે કે સતો પ્રધાન સ્વરૂપ સ્થિતિમાં જોવા માંગે છે. સતો પ્રધાન એટલે સાતે ગુણોથી સંપન્ન, આત્માના સાતે સાત ગુણ, જ્ઞાન, પવિત્રતા, સુખ, શાંતિ, પ્રેમ, આનંદ અને શક્તિ, એ સાતે સાત ગુણોથી આપણે સંપન્ન બનીએ, એ સ્વરૂપથી બાબા આપણને જુએ છે. તો બાબાને પણ આપણે આપણા સંપન્ન સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવવા માટે કટિબદ્ધ થઈ જઈએ. રોજ અમૃત વેલાથી, બાબાએ કીધું રોજ અમૃત વેલે શક્તિશાળી સંકલ્પોનું ભોજન આત્માને આપો. જેમ બ્રહ્મા બાબાને સંકલ્પથી સૃષ્ટિ રચનાર કહેવામાં આવે છે, સંકલ્પથી સૃષ્ટિનું સર્જન કર્યું, આપણે પણ આપણી આખા દિવસની દિનચર્યા રૂપી સૃષ્ટિને શ્રેષ્ઠ બનાવવી હોય તો એનો આધાર છે અમૃત વેલાના શ્રેષ્ઠ સંકલ્પ. અમૃત વેલા જ આપણે આપણી આત્માને શક્તિઓથી ભરપૂર કરી દઈએ. ઉઠતાની સાથે જ એક સંકલ્પ, હું માસ્ટર સર્વ શક્તિવાન આત્મા છું. મારા અનુભવ પ્રમાણે હું કહું છું કે ઉઠતાની સાથેનો જ આ એક શ્રેષ્ઠ સંકલ્પ
જ્યારે આપણે અમૃત વેલા યોગમાં બેસીએ છીએ આપણી સ્થિતિને શક્તિશાલી બનાવી દે છે. અને જ્યાં અમૃત વેલા જ આપણી સ્થિતિ શક્તિશાલી બની જાય છે તો આખો દિવસ શક્તિઓનો સ્ત્રોત આપણને બહુ મદદ કરે છે. 5 મિનિટ આપણે સ્થિત થઈ જઈએ શક્તિશાલી શ્રેષ્ઠ સંકલ્પમાં. સર્વશક્તિવાન બાબા સાથે કનેક્શન જોડીએ અને શક્તિઓથી ભરપૂર સ્વયંને અનુભવ કરીએ. હું માસ્ટર સર્વશક્તિવાન આત્મા છું. જ્યાં આપણે બેઠા છીએ ત્યાં બાબાનું આહવાન કરીએ. બાબા, આવી જાઓ. બાબાના મહાવાક્ય છે, દિલ સે કહો મેરા બાબા ઓર બાબા સેકન્ડ મેં હાજિર હો જાયેગા. અનુભવ કરો સર્વશક્તિવાન બાબા. આપણે જ્યાં પણ બેઠા છીએ ત્યાં ઉપસ્થિત છે. હું આત્મા, બાબાની એકદમ સમીપ છું. એકદમ નજીક સમીપ રત્ન. માત્ર સમીપતામાં મજા નથી આવતી, ઓર બાબાની સમીપ એકદમ સમીપ જતા જતા હું આત્મા, બાબા સમાન બનતી જાઉં છું. સર્વશક્તિવાન બાબા સમાન હું આત્મા, માસ્ટર સર્વશક્તિવાન. સમાનતાથી પણ આગળ હું આત્મા, શક્તિઓના સાગરમાં સમાઈ જાઉં છું. સાગરની ગહેરાઈમાં, અતિ ગહેરાઈમાં માત્ર હું અને મારા બાબા. હું આત્મા, શક્તિ સંપન્ન. Thank you.
માસ્ટર સર્વશક્તિમાન. શક્તિઓથી ભરપૂર બાબાનું આહવાન આપણે કરી જ લીધું. આબાને બાબા આપણી સભામાં સાથે જ છે અને બાબાની સાથે સાથે જ આપણે એ સંકલ્પથી આગળ વધીએ કે બાબા મારા જે સ્વરૂપને જોવા ઈચ્છે છે, સંપન્નતા, સંપૂર્ણતા, તો જેમ બ્રહ્મા બાબા પોતાના સ્વરૂપને વારંવાર જોતા હતા કે મારા સંપૂર્ણ સ્વરૂપમાં અને પુરુષાર્થી સ્વરૂપમાં કેટલો ફરક છે. આપણે અત્યારે પુરુષાર્થ કરી રહ્યા છીએ, તીવ્ર પુરુષાર્થ તરફ આગળ વધી રહ્યા છીએ, પરંતુ વારંવાર પોતાને ચેક કરીએ કે સંપૂર્ણતા કે સંપન્નતાની નજીક હું આત્મા ક્યાં સુધી પહોંચી છું. વારંવાર પોતાના એ સ્વરૂપને પણ જોઈએ અને આ પુરુષાર્થી સ્વરૂપને પણ જોઈએ. આપણે બધા જ યથાશક્તિ પુરુષાર્થ કરીએ છીએ. પુરુષાર્થ એટલે આપણે સમજીએ છીએ અમૃત વેલા ઉઠ્યા, બાબાને યાદ કર્યા, ત્યાર પછી મુરલી ક્લાસ કર્યો, ટ્રાફિક કંટ્રોલ, દિવસ દરમિયાન થોડી થોડી કર્મયોગીની સ્થિતિ, ક્યારેક યસ ક્યારેક નો, નુમાસામ, રાત્રે સૂતી વખતે ક્યારેક બાબાને યાદ કર્યા, ક્યારેક ભૂલી ગયા, બાબાને પોતાનો ચાર્ટ બતાવ્યો ન બતાવ્યો. થોડા થોડા પુરુષાર્થમાં આગળ વધીએ છીએ ને આપણને એમ લાગે છે કે આપણે તો પુરુષાર્થ કરી રહ્યા છીએ, પણ આ પુરુષાર્થ સાધારણ પુરુષાર્થ છે. તીવ્ર પુરુષાર્થ એટલે રોજે રોજ આપણા પુરુષાર્થમાં કંઈક એક દોરો પણ ચડતી કલાનો અનુભવ થવો જોઈએ. સ્થિતિ વધારે ને વધારે મજબૂત બનતી જાય, ચડતી કલાવાળી સ્થિતિ બનતી જાય, એને કહેવાશે તીવ્ર પુરુષાર્થ. તો બાબાના સંકલ્પને આપણે સાકાર કરવા માટે, આપણી સંપન્ન સ્વરૂપ સ્થિતિ બનાવવા માટે અને સૃષ્ટિને પણ સંપન્ન બનાવવાની આપણી જવાબદારી છે, તો પહેલા તો આપણી દિનચર્યા રૂપી સૃષ્ટિને આપણે શુભ સંકલ્પ રૂપી અમૃત વેલાથી શ્રેષ્ઠ શક્તિશાળી સ્થિતિ બનાવીને ભરપૂર કરવી પડશે. અમૃત વેલાથી શ્રેષ્ઠ સંકલ્પ કે આજે આખો દિવસ મારે કયા સ્વરૂપમાં સ્થિત થવું છે. અમૃત વેલાથી જ આપણે આપણી મનચર્યા બનાવી લઈએ, કયા સમયે આપણે કઈ સ્થિતિમાં રહેવું છે.
મનચર્યા બનાવી લેશું તો દિનચર્યામાં સહજ એ વાતો આવી જશે. અને જેટલી દિવસની દિનચર્યામાં આપણું અટેન્શન રહેશે એટલી જ આપણી પુરુષાર્થની સ્પીડ એકદમ વધતી જશે. અને શ્રેષ્ઠ સંકલ્પ, શુભ સંકલ્પ એટલે કે શુભ ચિંતન વ્યર્થથી આપણને મુક્ત કરી દેશે. બે હજાર નવ દસ અગિયારમાં બાબાનો વિશેષ ફોર્સ, વિશેષ ફોકસ આ પોઈન્ટ પર હતું, વ્યર્થ સંકલ્પ મુક્ત. પહેલેથી જ બાબાની મુરલીઓ આપણને સમર્થ બનાવવા માટેની જ છે, પણ અમુક સમયે આપણી સ્થિતિ અમુક વાતોને સહજ ગ્રહણ કરી લે છે. મારા અનુભવ પ્રમાણે કહું છું કે જે 2009 અને 10માં બાબાના એ મહાવાક્યોએ મારી મનોસ્થિતિ પર જે અસર કરી, બચ્ચે વ્યર્થ સંકલ્પો સે મુક્ત બનને કા સંકલ્પ કરો. ઓર સિર્ફ સંકલ્પ નહીં, દ્રઢ સંકલ્પ કરો. કારણ કે જ્યાં દ્રઢતા હશે ત્યાં જ સફળતા હશે. તો એ મહાવાક્ય જે મારા દિલને લાગ્યા અને ત્યારથી જ સંકલ્પ કર્યો, જે સન્મુખ બાબાની મુરલી સાંભળી હતી. સન્મુખમાં આપણે સમજીએ છીએ કે દિલને ટચ કરી દે છે બાબાની વાતો. અને સંકલ્પ કર્યો કે આજથી ગમે તે થઈ જાય વ્યર્થ સંકલ્પોની અસર મારા ઉપર ન થવી જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવા વિઘ્નો, ગમે તેવી વાતો આવે, પણ એ વાતોનું સ્વરૂપ મારા સંકલ્પો પર હાવી ન થવું જોઈએ. અને એ સમય કઈ એવું નહોતું કે યોગનો પ્રયોગ કરું, પણ ઓટોમેટિક અમુક દિવસ એ પુરુષાર્થ કર્યો કે મારે વ્યર્થ સંકલ્પથી મુક્ત થવું છે. માસીનું ઘર નથી, મહેનત કરવી પડશે ને એના માટે. તો અને આપણે જે સંકલ્પ કરીએ છીએ, બાબા કહે છે ને કે એ જ સંકલ્પ માયા પણ સાંભળે છે. બાબા સાંભળે છે, આપણામાં શક્તિ ભરે છે, અને માયા સાંભળે છે, આપણી સામે સમસ્યાઓનું વિઘ્નોનું રૂપ લાવે છે. ને એમાં જ્યારે આપણે પાસ થઈ જઈએ છીએ ત્યારે બાબાને કેટલી ખુશી થતી હશે, વાહ મારા દીકરા સંકલ્પમાં પાસ થઈ ગયા. અને આપણી જે અંદરની ખુશી છે એ ખુશીનો તો કઈ ઠેકાણું જ નથી રહેતું. અપાર ખુશી, ખુશીમાં જાણે આપણે આમ નાચી ઉઠીએ છીએ કે વાહ બાબાએ જે મારા ઉપર આશ રાખી એ આશા પ્રમાણે મેં સંકલ્પરૂપી બીજ ઉત્પન્ન કર્યું, અને એ સંકલ્પરૂપી બીજ કર્મમાં પણ વૃક્ષના રૂપમાં મારી સામે આવ્યું. તો સંકલ્પ કરીએ વ્યર્થ સંકલ્પ મુક્ત બનવા માટેનું. આવશે તો ખરા, પણ તરત જ એને સ્ટોપ કરી દઈએ. જે પણ વાત માટે સંકલ્પ ચાલી રહ્યા છે
એ વાત તરત જ બાબાને સોંપી દઈએ. એ જ ક્ષણે થોડો પણ સમય વીતવા ન દઈએ, કારણ કે આપણી આદત એવી છે કે આપણને એમ થાય કે બાબાને ક્યાં મહેનત આપવી, બાબાને ક્યાં તકલીફ આપવી, એટલે આપણે આપણી રીતે જ અજુમીએ છીએ. આપણી રીતે એ વિઘ્નોને પાર કરવા માટે, સમસ્યાઓને પાર કરવા માટે, વાતો સમાપ્ત થઈ જાય એના માટે આપણે આપણી રીતે મહેનત કરીએ છીએ. નથી સફળતા મળતી, ક્યાંક બ્રાહ્મણોનો સહારો લઈએ છીએ કે બ્રાહ્મણ આત્માઓનો સહયોગ મળી જાય અને હું વિઘ્નથી મુક્ત થઈ જાઉં. ત્યાં પણ જ્યારે હાર ખાઈ લઈએ છીએ ત્યારે શિવ બાબાને આપણે સોંપીએ છીએ, બાબા હવે તમે તો મદદ કરો. અને જ્યારે આપણે બાબાને કહીએ છીએ ને બાબા હવે તો મદદ કરો, તો બાબાને પણ હસવું આવતું હશે કે મારા દીકરાઓ પહેલા તો પોતાની જાતે બધું કરવા ઈચ્છે છે, પછી કોઈ દેહધારીનો સહારો લઈને પૂરું કરવા ઈચ્છે છે, જ્યારે ક્યાંય મેળ નથી પડતો ત્યારે મારી પાસે આવે છે. ત્યાં સુધી ઘણો બધો સમય વીતી ગયો હોય છે અને એ સમય આપણો વ્યર્થના ખાતામાં જમા થઈ જાય છે. તો જેવી કોઈ પણ વાત આવે, સમસ્યા આવે, તરત જ બાબા પાસે પહોંચી જઈએ. બધાની પાસે બાબાનો કમરો તો હશે જ, બાબા માટે થોડી જગ્યા તો ઘરમાં રાખેલી હશે, જ્યાં એકદમ પ્યોર વાતાવરણ છે એવા સ્થાન પર બેસી જાઓ બાબાની સામે. અને જે વાત મારા વ્યર્થ સંકલ્પોને આગળ વધારી રહી છે એ વાત બાબા સામે તરત જ સમર્પણ કરી દો. અને જ્યારે બાબાને સમર્પણ કરી દઈએ છીએ આપણા વ્યર્થ સંકલ્પો છૂમંતર થઈ જાય છે. બાબાની શક્તિઓ આપણા સંકલ્પોને સમર્થ બનાવવામાં મદદ કરે છે, કારણ કે જેમ કીધું જ્ઞાન રત્નથી ભરપૂર એ જ શુભ ચિંતન છે. જ્યારે આપણે વાત બાબાને સોંપીએ છીએ, પરિસ્થિતિ બાબાને સોંપી દઈએ છીએ, બાબા તારે જોવાનું છે, તારે કરવાનું છે, અમે તો માત્ર નિમિત્ત છીએ, તો જ્યારે બાબાને આપણે સોંપી દઈએ છીએ ત્યારે આપણા સંકલ્પ સ્ટોપ થઈ જાય છે. ને બાબા આપણામાં એટલી શક્તિ ભરે છે કે જેથી ક્યાંક આપણે કંઈક પરખવાનું છે, ક્યાંક નિર્ણય કરવાનું છે, ક્યાંક સહન કરવાનું છે, ક્યાંક સમાવવાનું છે, આપણને ટચિંગ થાય છે. અને એ ટચિંગના આધારે આપણે જે પણ સંકલ્પને કર્મમાં લગાવીએ છીએ એ હંમેશા હંમેશાને માટે સફળતા અપાવનાર બની જાય છે, કારણ કે બાબાની ટચિંગ છે. આપણે આપણું બધું જ બાબાને સોંપી દીધું, બાબા તારે કરવાનું છે, તો જિમ્મેવાર બાબા છે. જ્યાં સુધી આપણે બાબાને નથી સોંપતા ત્યાં સુધી જિમ્મેવાર આપણે છીએ, હું કરી લઈશ, હું કરી લઈશ. પણ જ્યારે બાબાને સોંપી દઈએ છીએ ત્યારે બાબા આપણામાં શક્તિઓ ભરી દે છે. જ્યારે મેં આ દ્રઢ સંકલ્પ કર્યો, વ્યર્થ સંકલ્પ મુક્ત બનવું છે, એક વર્ષ સુધી કરેલો એ અભ્યાસ, કારણ કે
આપણને ખબર નથી હોતી આપણી સામે કઈ પરિસ્થિતિ ક્યારે આવશે, પણ બાબાને ખબર હોય છે અને આપણે બાબાના ખૂબ પ્યારા બાળકો. સમીપ રતન હોય છે ને બાબાની હંમેશા નયનોમાં સમાયેલા હોય છે. તો બાબાને ખબર હોય છે કે મારા બાળકો સામે કઈ પરિસ્થિતિ આવવાની છે, અને એ પરિસ્થિતિના આધારે પહેલેથી જ બાબા આપણને શક્તિશાળી બનાવી દે છે, સક્ષમ બનાવી દે છે. તો મેં અનુભવ કર્યો, જાણે એક વર્ષ સુધી બાબા મને તૈયાર કરી રહ્યા છે. અને એ તૈયાર થઈ ગયા પછી અચાનકમાં જે ધાર્યું ન હોય એવું પેપર આપણી સામે આવે ત્યારે સ્વાભાવિક છે વ્યર્થ સંકલ્પ ચાલે. પણ શુક્રિયા બાબાના કે એવી પરિસ્થિતિમાં પણ સહજ યોગી બનીને એ પરિસ્થિતિને જાણે બાબાએ સહજ પાર કરી દીધી. એટલે કહેવાનો મતલબ એ છે કે અમુક સમય ફોર્સથી બાબા જાણે આપણને એક પુરુષાર્થ માટે જે ટચિંગ કરાવી રહ્યા હોય એ ટચિંગને ક્યારે પણ ઇગ્નોર નહીં કરવાની. ઘણીવાર દિવસના આપણે કંઈક વિઘ્ન કે પરિસ્થિતિ આવવાની હોય, અમૃત વેલા બાબા આપણને 2 વાગ્યાથી જગાડતા હોય છે. જ્યારે બાબા આપણને જગાડે છે, આપણી આંખ ખુલે છે, તો સમજી જજો કે બાબા વિશેષ આજે આપણામાં કંઈક શક્તિ ભરવાના છે. એ દિવસે સ્પેશિયલ 2 કલાક 2.5 કલાક જેટલો પણ થઈ શકે એટલો યોગ કરી લ્યો અને બાબા પાસેથી શક્તિઓ ભરી લ્યો. ને એ જ દિવસે આપણે અનુભવ કરીએ છીએ, એવી વાત આવી જાય છે કે જો આપણે અમૃત વેલાએ બાબાની ટચિંગ પ્રમાણે પોતાને શક્તિઓથી ભરપૂર કરી લીધા હશે તો એ વાત આપણને એકદમ સહજ મહેસૂસ થશે. એ વિઘ્ન એવી રીતે પાર થઈ જશે જાણે વિઘ્ન આવ્યું જ નથી. બહુ મોટી સમસ્યા, પહાડ જેવી સમસ્યા પણ એમ લાગશે કે જાણે એકદમ નાની છે અને પાર થઈ ગઈ. ત્યારે મહેસૂસ થશે કે સવારના બાબાએ શા માટે આટલા જલ્દી ઉઠાડ્યા. પણ જો એ ટચિંગને આપણે ઇગ્નોર કરી દેશું, ઘડિયાળમાં જોઈને હજી તો 2 વાગ્યા છે, સુઈ જાઉં થોડી વાર, માયા પણ છે ને, માયા કહેશે સોજા બચી, સોજા બચે, તો માયાનું માનીને આપણે સુઈ જઈએ છીએ, પાછા બાબા 2.5 વાગે ઉઠાડશે, પાછા 3 વાગે ઉઠાડશે, પાછા 3:30 વાગે ઉઠાડશે. આપણે ઇગ્નોર કરતા રહ્યા કરતા રહ્યા કરતા રહ્યા અને આપણા સમય પ્રમાણે 4 વાગે ઉઠીને બાબાને યાદ કર્યા તો બાબાએ શક્તિ તો ભરી, પણ જે 2 વાગે બાબા શક્તિ ભરવાના હતા ને એમાં થોડો ફરક તો પડી જ છે. અને પછી જ્યારે દિવસની દિનચર્યામાં આપણી સામે કોઈ પરિસ્થિતિ આવશે અને આપણે એનો સામનો નથી કરી શકતા ત્યારે આપણને થાય છે કે નહીં, જો સવારના બાબાની ટચિંગ પ્રમાણે કરી લીધું હોત તો શક્તિઓથી ભરપૂર થઈ જાત. જો કે બાબા તો બાબા છે, છતાં પણ એવા સમય પણ બાબાને જો આપણે બોલાવીએ તો બાબા હાજર થઈ જાય છે. પણ આપણામાં એટલી શક્તિ ક્યાં કે આપણે બાબાને બોલાવીએ? એટલે જ્યારે પણ
બે વાગે કે ત્રણ વાગે સવારના એમ લાગે કે આજે બાબા મને ઉઠાડી રહ્યા છે, તો એને ક્યારે પણ ઇગ્નોર નહીં કરો. ભલે રોજ 4 થી 5, 3:30 થી 5 યોગ કરતા હોય, પણ જ્યારે વિશેષ રૂપમાં આંખ ખુલી જાય ત્યારે સમજી જજો કે બાબા કંઈક વિશેષ શક્તિ આપણામાં ભરવા માંગે છે. તો એ શક્તિઓથી ભરપૂર થઈને આપણે આખા દિવસની દિનચર્યા માટે પોતાની જાતને સક્ષમ બનાવી દઈએ. તો જેટલું આપણું અંદરનું ચિંતન શુભ હશે, જ્ઞાન રત્નોનું ચિંતન હશે, તો જે આપણામાં છે એ આપણે બીજાને આપી શકીશું. તો સંપન્ન સ્વરૂપ સ્થિતિ બનાવવા માટે એક તો દ્રઢતાથી આપણે સમર્થ સંકલ્પના ખજાનાને વાપરીએ, શુભ ચિંતન સ્વયં પ્રતિ અને સર્વ પ્રતિ શુભ ચિંતક. બાબા કહે છે સ્વ અને સેવાનું બેલેન્સ. તો શુભ ચિંતન અને શુભ ચિંતક એવો વિષય છે કે જેમાં બંનેનું બેલેન્સ આવી જાય છે. જેવું આપણે ચિંતન કરીએ છીએ એ જ વર્ણન થાય છે અને એ જ કર્મમાં આવે છે. ચિંતન આપણું જેટલું શ્રેષ્ઠ હશે, વિચારો જેટલા સમર્થ હશે, આપણી વાણી પણ શક્તિશાળી, આપણો એક એક બોલ મહાવાક્ય બની જશે. અને કર્મ દ્વારા અનેક આત્માઓને પ્રેરણારૂપ બની શકીશું. આપણા જીવન દ્વારા, આપણા કર્મો દ્વારા, આપણા ગુણો દ્વારા અનેક આત્માઓને પ્રેરણા મળશે. શુભ ચિંતક દરેક આત્મા પ્રતિ, જે શુભ ચિંતક આપણા માટે છે એના માટે શુભ ચિંતક એ તો બધા રહે છે, દુનિયાવાળા પણ રહે છે. આપણે બ્રહ્મા કુમાર બ્રહ્મા કુમારી દુનિયાવાળાથી કંઈક અલગ છીએ. દુનિયાવાળાનો સ્લોગન છે ઈંટ કા જવાબ પથ્થર સે. કોઈ તમને નાનકડી ઈંટ મારે, તમે મોટો પથ્થર મારીને એને જવાબ આપો. કોઈ બે શબ્દ કે સામે 10 શબ્દ બોલી દો, નહીં તો દુનિયામાં ચાલી નહીં શકો. અને બાબાનું સ્લોગન ઈંટ કા જવાબ કેસે દેંગે પ્યાર સે, ઓર ઈંટનો જવાબ દુનિયાવાળાનો સ્લોગન ઈંટનો જવાબ પથ્થરથી, બાબાનો સ્લોગન બ્રાહ્મણ આત્માઓ માટે ઈંટનો જવાબ કોઈ આપશે? જવાબ સાંભળે છે જે ઈંટનો જવાબ પથ્થરથી પ્યાર સે તો બાબાનો સ્લોગન છે ઈંટ નો જવાબ ફૂલ ફ્લાવર થી. કોઈ તમને બે શબ્દ બોલે છે, તમે શાંત સુખ શાંતિની ખુશ્બુ ફેલાવનાર ફૂલ બની જાઓ.
ફૂલોની વર્ષા બાબા કે છે ને, કોઈ ક્રોધ કરે તો એના ઉપર ફૂલોની વર્ષા કરો. સ્થૂલ રૂપમાં ફૂલની વર્ષા કરીશું તો એ વધારે ક્રોધ કરશે, પણ સૂક્ષ્મ રૂપમાં ફૂલોની વર્ષા એટલે એના પ્રતિ શુભ ચિંતક, એ ભલે આપણને ગાળો આપે છે, એ ભલે આપણા માટે જેવું તેવું બોલે છે, એ આપણું અપમાન કરે છે, એ આપણી નિંદા કરે છે, એ આપણને ગમે તેવા શબ્દ બોલી રહ્યા છે, એટલે કે ઈંટ મારી રહ્યા છે, આપણે એને સતો પ્રધાન સતો ગુણી સ્થિતિમાં સ્થિત થઈને સાતે ગુણો રૂપી ફૂલોની વર્ષા એના ઉપર કરવાની. એનો આધાર છે આપણું અંદરનું શુભ ચિંતન. જેટલું આપણું ચિંતન શુભ હશે એટલું દરેક આત્માઓ પ્રતિ આપણે શુભ ચિંતક બની શકીશું. બાબા કહે છે અપકારી પર ભી ઉપકાર કરના હૈ, શુભ ચિંતક અર્થાત અપકારી પર ભી ઉપકાર કરને વાલે. આપણા પ્રતિ અશુભ કરવા વાળા પ્રતિ પણ શુભ ભાવના, શુભ ભાવ અને શુભ ભાવના. ઘણી વાર આપણે અનુભવ કરીએ કે આપણા ઘરની આસપાસ રહેતા લોકો કોઈક એવા વિઘ્ન સંતોષી માણસો હોય કે જે દરેક વાતમાં વિઘ્ન જ નાખતા, એની આપણા પ્રતિ બિલકુલ અશુભ ભાવના, પણ આપણી એ આત્માઓ પ્રતિ શુભ ભાવના ક્યારેક ને ક્યારેક એની અશુભ ભાવનાઓને પરિવર્તન કરી દેશે. પણ ઘણી વાર આપણે શુભ ભાવના રાખીને થાકી જઈએ છીએ. બહુ શુભ ભાવના રાખી બેન, ક્યાં સુધી રાખવી? એ તો એવા ને એવા જ છે, કઈ વાંધો નહીં. આપણી શુભ ભાવના વ્યર્થ નથી જતી. કદાચ એ આત્મા સક્ષમ નથી આપણી શુભ ભાવનાઓને સ્વીકારવા માટે, એનામાં શક્તિ જ નથી. છતાં પણ આપણે આપણી શુભ ભાવનાને છોડીએ નહીં તો ફાયદો શું થશે? ભલે એનું પરિવર્તન નથી થતું, ક્યારેક થશે વર્ષો પછી, પણ એનું પરિવર્તન નથી થતું, પણ એની અશુભ ભાવનાઓ જે આપણા પ્રતિ છે એ અશુભ ભાવનાઓની અસર આપણા ઉપર નહીં થાય, આપણે સેફ. કારણ કે આપણા મનના જે વિચાર છે શુભ છે એના માટે, તો જ્યાં શુભ છે ત્યાં હંમેશા લાભ છે, એ યાદ રાખવાનું. શુભ લાભ, શુભમાં ક્યારે પણ હાનિ નહીં થાય. તો આપણી શુભ ભાવના આપણને તો લાભ જ આપશે, એ આત્મા સુધી પહોંચે કે ના પહોંચે, પણ એના અશુભ વિચારો આપણને દુઃખ નહીં આપી શકે, આપણને અસંતુષ્ટ નહીં કરી શકે, આપણને અશાંત નહીં કરી શકે. તો દરેક આત્મા પ્રતિ શુભ ભાવ, ભાવ ક્યારે ન બદલાય અને ભાવના પણ ન બદલાય, શુભ ભાવ અને શુભ ભાવના. જ્ઞાન રત્નોથી આપણી આત્મા જેટલી ભરપૂર છે એટલા જ આપણે શુભ ચિંતક બની શકીશું. જે આત્મા જ્ઞાન રત્નથી ભરપૂર હશે એ દાતા હશે, આપતા જશે આપતા જશે આપતા જશે, એ ક્યારે પણ ખાલી નહીં થાય. જેના સંકલ્પ
વધારે પડતા વ્યર્થ હશે, એ આત્મા જલ્દી ખાલીપણાનો અનુભવ કરશે. પણ જેના સમર્થ સંકલ્પ અને શ્રેષ્ઠ સંકલ્પ છે એ આત્મા જ્ઞાન રત્નોથી ભરપૂર છે, અને ભરપૂર હોવાના કારણે બધાને આપતા રહેશે. કોઈને સુખના, કોઈને શાંતિના, કોઈને આનંદના વાઇબ્રેશન. બેન, અત્યારે 7 વાગે, 7 થી 7:15 અહીંયા થોડો ડંકાનો અવાજ આવશે, એટલે 15 મિનિટ આપણે વિશેષ યોગ અનુભૂતિ કરશું. એટલે 2 મિનિટ પહેલા હું અનુભૂતિ માટેનો સંકલ્પ આપી દઈશ, બંધ થશે એટલે હું પાછી મ્યુટ થઈ જઈશ. ઓકે, તો જ્ઞાન રત્નોથી ભરપૂર થઈને દાતા બનીને અનેક આત્માઓને આપતા રહેશે, આપતા રહેશે. આપવામાં ક્યારે પણ થાકશે નહીં, કારણ આપણે બધા જ દેવતા બનવા વાળી આત્માઓ છીએ. તો દેવતા ક્યારે બનીશું? સતયુગમાં, સંગમ યુગમાં જ દેવતા બનવું પડશે. તો એ દેવતાપણના સંસ્કાર સતયુગમાં લઈને જઈશું. તો આ પુરુષોત્તમ સંગમ યુગમાં દાતા, વરદાતા, ભાગ્ય વિધાતા બાબાનો આપણને સાથ મળ્યો છે. તો બાબા સમાન માસ્ટર દાતા બનીને દરેક આત્માઓને મારે કંઈક આપવું છે એવું ચિંતન, એને જ શુભ ચિંતક કહી શકાય. એવા શુભ ચિંતક બનીને જ્ઞાન રત્નોથી આપણે ભરપૂર રહીએ, અને વર્તમાન સમય જે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 1.25 વર્ષથી, વિશ્વની મનુષ્ય આત્માઓ ભય અને ચિંતામાં છે. કોઈને બીમારી લાગી ન જાય એનો ભય, કોઈ કોઈના સંપર્કમાં આવવાથી બીવે છે, ડરે છે. કોઈને સગા સંબંધીઓ બીમારીને ગ્રસ્ત થઈ ગયા છે તો એનો ચેપ લાગવાનો ભય, ચિંતા. કોઈએ આ સમયમાં પોતાના સંબંધીઓને ગુમાવ્યા છે એની ચિંતા, એ પણ એક ભયનું ભૂત બનીને સામે આવી રહ્યું છે. ને આ સમય તો છતાં બાબા કહે છે કે સારો છે, એના કરતા પણ ભયાનક સમય આપણી સામે આવવાનો છે. એના માટે આપણે આપણી આત્માને તૈયાર કરવી પડશે. બહુત કાલ કા અભ્યાસ અંતકાલ મેં કામ આયેગા. તો અમૃત વેલા બાબાની યાદમાં આપણે આપણી આત્માને શક્તિઓથી ભરપૂર કરીને એટલા શક્તિશાળી બની જઈએ કે આપણે આપણી ચિંતા અને ભયથી તો દૂર રહીએ. કોઈને ભય તો નથી, ચિંતા તો નથી, બધા નિશ્ચિંત છો ને? જો હોગા અચ્છા હોગા, બાબાએ કેટલું ડ્રામાનું જ્ઞાન આપણને ભરપૂર આપી દીધું છે. જો હોગા અચ્છા હોગા, અગર એ બીમારી આવી પણ ગઈ, કદાચ એમાં શરીરે છોડી દીધું, કદાચ બાબાને આપણી જરૂર હશે, ચિંતા નહીં, બાબા આપણી સાથે છે. પૂરેપૂરી સાવધાની રાખીએ. ગવર્મેન્ટની ગાઈડલાઈનનો પૂરેપૂરો આપણે ધ્યાન પણ રાખીએ. ચિંતા નહીં, ટેન્શન નહીં, પણ આપણા ઉપર અટેન્શન પૂરેપૂરું રાખીએ કે જેથી આ બીમારીઓ આપણને ટચ પણ ન કરી શકે. રોજ અમૃત વેલા
પોતાને શક્તિઓથી ભરપૂર કરીને, શક્તિઓના પ્રભા મંડળની અંદર આપણે આપણી જાતને સુરક્ષિત મહેસૂસ કરીએ, અને જેટલા આપણે સુરક્ષિત રહીશું અનેક આત્માઓને આપણે શક્તિઓના વાઇબ્રેશન આપીને ચિંતા અને ભયથી મુક્ત કરી શકીશું. તો આપણી શુભ ચિંતક આત્માઓનો કર્તવ્ય છે ભય અને ચિંતા મુક્ત બનાવવા માટે શક્તિઓના વાઇબ્રેશન વિશ્વમાં ફેલાવીએ. અને જ્યારે વિશ્વમાં શક્તિઓના વાઇબ્રેશન ફેલાવીશું, ભય અને ચિંતાથી લોકો મુક્ત થઈ શકશે, તો દિલ શિકસ્થ આત્માઓ જે આમ દિલથી હેઠા બેઠી ગયા છે, જેને આપણે કહીએ દિલ જેનું થમી ગયું છે, એવી દિલ શિકસ્થ આત્માઓ હવે શું કરીશું, હવે શું થશે, એવા વ્યર્થ સંકલ્પોથી ભરપૂર આત્માઓને આપણે દિલ ખુશ કરી શકીશું. શુભ સંકલ્પોથી તો કરીશું, પણ આપણા સંપર્કમાં પણ કોઈ આત્મા આવશે તો એને પણ આપણે એવા શ્રેષ્ઠ સંકલ્પોથી ભરપૂર કરી દઈશું. કહેવાય છે તિનકાનો સહારો. આપણી શુભ ચિંતક સ્થિતિ અનેક આત્માઓ માટે એક સહારો બની શકશે. સર્વશક્તિવાન બાબાની સાથે સાથે આપણે આત્માઓ પણ એ સહારાનો અનુભવ બીજાને કરાવી શકીશું, અને આત્માઓ આપણા દ્વારા કંઈક વિશેષ અનુભૂતિ કરશે, અને ચિંતા ભયની આગમાં બળતી આત્માઓને જાણે એક શીતલતાની શક્તિનો અનુભવ થશે. તો આપણે બધા એટલા ભરપૂર થઈ જઈએ બાબાની યાદ દ્વારા, બાબાની શક્તિ દ્વારા શક્તિશાળી સ્થિતિ બનાવીને અનેક આત્માઓ માટે પ્રેરણારૂપ બનીએ. સંકલ્પ કરીએ કે સર્વશક્તિવાન બાબા આપણને એટલા સર્વ શક્તિઓથી અને સર્વ ગુણોથી ભરપૂર કરે છે, તો જ્યારે આપણે ભરપૂર થઈએ છીએ તો આપણે બીજાને આપવામાં વાંધો શું છે? જે બાબા દ્વારા આપણને મળ્યું છે એને બુદ્ધિરૂપી તિજોરીમાં માત્ર સાચવીને ન રાખીએ. બાબા કહે છે એનો ઉપયોગ કરતા જાઓ, જેટલું એને આપણે કાર્યમાં લગાવીશું, એનો ઉપયોગ કરીશું, એટલી એ શક્તિઓ આપણી વધતી જશે અને વિશ્વની આત્માઓને એનો બહુ શ્રેષ્ઠ અનુભવ થશે. સંકલ્પ કરીએ. શક્તિ સ્વરૂપ સ્થિતિમાં સ્થિત થઈને સંકલ્પ કરીએ સર્વ શક્તિવાન શિવ બાબાના સાનિધ્યમાં હું શક્તિઓથી ભરપૂર આત્મા. ફરિસ્તા સ્વરૂપમાં, સૂક્ષ્મ વતનમાં પહોંચી જઈએ. સંકલ્પ કરો આ સ્થૂલ શરીરમાંથી સૂક્ષ્મ ફરિસ્તા સ્વરૂપમાં સ્થિત થઈને હું આત્મા મારા સૂક્ષ્મ શરીર સાથે
સૂક્ષ્મ વતનમાં બાપ દાદાની સન્મુખ ત્રિમૂર્તિની સન્મુખ શિવ બાબા, બ્રહ્મા બાબા અને ગુલઝાર દાદી, અવ્યક્ત બાપ દાદાની સન્મુખ હું આત્મા છું. બાપ દાદાના હાથમાં અને દાદીના હાથમાં અનેક રંગબેરંગી હીરાઓ છે. એ હીરાઓનો પાઉડર કરીને વતનમાં સ્થિત આપણા બધા ફરિશ્તાઓ ઉપર બાબા એ પાઉડરની વર્ષા કરે છે. અને જેવો એ પાઉડર ચારે બાજુ દરેક સફેદ વસ્ત્રધારી ફરિશ્તાઓ ઉપર એક રંગબેરંગી લાઇટના રૂપમાં ચમકીલા ડ્રેસમાં પરિવર્તન થઈ જાય છે. અનુભવ કરો. રંગબેરંગી ચમકીલા ડ્રેસમાં સ્થિત હું ફરિશ્તા સ્વરૂપ આત્મા બાપ દાદાના સાથે સાત ગુણો એ રંગોના રૂપમાં મારા ફરિશ્તા સ્વરૂપને સુસજ્જિત કરી રહ્યા છે. સાતે ગુણોથી ભરપૂર હું સતોગુણી ફરિશ્તા બાપ સમાન સ્થિતિનો અનુભવ કરી રહ્યો છું. બાબાની આસ મારા બાળકો જલ્દી સંપન્ન અને સંપૂર્ણ બની જાય હું આત્મા સંપૂર્ણ ફરિશ્તા સ્વરૂપમાં બાબાની સામે છું. સાતે ગુણોથી ભરપૂર સતો પ્રધાન આત્મા જ્ઞાન રત્નોથી ભરપૂર શુભ ચિંતક આત્મા
સુખ શાંતિ પ્રેમ આનંદ શક્તિઓથી ભરપૂર હું આત્મા ફરિશ્તા રૂપમાં બાબાની સમક્ષ છું. બાબા મુજ આત્માને ભરપૂર કરી રહ્યા છે. સર્વ ગુણો અને શક્તિઓથી ભરપૂર થઈને હું આત્મા ચમકીલી ડ્રેસના ફરિશ્તા રૂપમાં સૂક્ષ્મ વતનથી સાકાર વતનમાં બધા ફરિશ્તાઓનું સંગઠન આકાશ ગગનમાં ચારે બાજુ છવાઈ ગયું છે. સાતે રંગની કિરણો આખા વિશ્વમાં ફેલાઈ રહી છે. ચારે બાજુ ફરિશ્તાઓનું સંગઠન એક કિલ્લાના રૂપમાં સાતે ગુણોને આખા વિશ્વમાં ફેલાવતા હું આત્મા અનુભવ કરી રહી છું કે વિશ્વભરમાં ફેલાયેલી ચિંતા ભય દુઃખ અશાંતિ ટેન્શન ડિપ્રેશન દૂર થઈ રહ્યું છે. આત્માઓ પોતાને તન અને મનથી સ્વસ્થ અનુભવ કરી રહ્યા છે. શુભ ચિંતક આત્મા વિશ્વમાં શ્રેષ્ઠ વાઇબ્રેશન ફેલાવતા પોતાના સ્થાન પર સ્થૂલ શરીરમાં પ્રવેશ કરું છું. સ્થૂલ શરીરમાં પ્રવેશ થતા જ શરીરના અંગ અંગમાં સતો પ્રધાનતાના વાઇબ્રેશન પ્રકંપન ફેલાઈ રહ્યા છે. શરીર માટે શુભ ચિંતન હું સ્વસ્થ છું. પરિવાર માટે શુભ ચિંતક દરેક આત્માઓનું ભલું થાય
દરેક આત્માઓ આગળ વધે. દરેક આત્માઓને ખુશી મળતી રહે સદાને માટે. એવી શુભ ચિંતન અને શુભ ચિંતક સ્થિતિ સાથે હું આત્મા બાબાના શુક્રિયા અદા કરું છું. કે વાહ બાબા, આપના દ્વારા અમને કેટલું શ્રેષ્ઠ જ્ઞાન મળ્યું, કેટલી શક્તિઓ મળી કે જેના આધારે જીવન મહાન અને શ્રેષ્ઠ બની ગયું. શુભ ચિંતન શું છે એ દુનિયા વાળાને ખબર નથી, અને બાબા તમે મને જ્ઞાનથી ભરપૂર કરીને વ્યર્થ ચિંતન શું છે એનાથી અજ્ઞાત કરી દીધા. શુક્રિયા બાબા. દુનિયા જે ભય અને ચિંતાથી યુક્ત છે, મારામાં શક્તિઓ ભરીને બાબા ભય અને ચિંતાથી મુક્ત કરી દીધા. શુક્રિયા બાબા, આપના લાખ લાખ શુક્રિયા. શુભ ચિંતક મણી મસ્તકમાં શક્તિઓનો પ્રવાહ મહેસૂસ કરી રહી છું. આત્મમાં મણી શુભ ચિંતક સ્થિતિના કારણે ચમકી રહી છે. દરેક જુઓ પોતાની ચમક. આ શરીરમાં પ્રકૃતિના મધ્યમાં ચમકતી આત્મા મણીની જેમ ચમકી રહી છે. શરીરથી પણ સ્વસ્થ, મનથી પણ સ્વસ્થ, ધનથી પણ ભરપૂર અને જન જનથી સંતુષ્ટ હું આત્મા છું. શુક્રિયા બાબા. ઓમ શાંતિ. એક લાસ્ટમાં એક અનુભવ સંભળાવી દઉં કે જ્યારે કોઈ પણ આત્મા પ્રત્યે આપણી શુભ ભાવના હોય છે, શ્રેષ્ઠ ચિંતન હોય છે, તો આપણને કેટલો ફાયદો થાય છે. પ્રેક્ટિકલ અનુભવ. અમે લોકો એક વખત ટૂર પર ગયા હતા. ફરતા ફરતા ટ્રેનમાં બેઠા હતા. અચાનક એક વ્યક્તિને કંઈક અસંતુષ્ટતાનો અનુભવ થયો અને એના કારણે એના મુખેથી કંઈક વ્યર્થ શબ્દો નીકળવા માંડ્યા. એવું બોલવા લાગ્યા કે આજુબાજુ વાળાને, મારી સાથેના બહેનોને, ભાઈ બહેનોને, બધાને એમ થયું કે આ ભાઈ આટલું બોલે છે છતાં પણ બેન કઈ સામે બોલતા નથી. એટલું બોલતા જાય લગભગ 15-20 મિનિટ. હે ને, 15-20 મિનિટ બોલતા ગયા અને આમ જાણે એટલી આમ ક્રોધનો ભૂત જેને કહીએ ને આપણે, એમાં અવસ્થા કેવી થઈ જાય ખબર જ નથી પડતી. તો બ્રહ્માકુમારી આમ બ્રહ્માકુમારીઓની સાથે જ છે,
પણ બ્રહ્માકુમારી આમ બ્રહ્માકુમારી તેમ, જોઈ લીધા બ્રહ્માકુમારીઓને, આમ કરે તેમ કરે, પણ મારા ઉપર જાણે કઈ અસર જ નથી થઈ રહી. એ બોલતા જાય બોલતા જાય, અને હું એકદમ એ આત્મા પ્રતિ શુભભાવ શુભભાવના એને બોલીને પૂરું કર્યું. અમે અમારી જગ્યા પર ગયા. બહેનો બહેનો ભાઈઓ બધા, બેન તમારે કઈક બોલાય ને, તમે સાંભળી લીધું? મેં તો શું બોલવાનું, ઓકે અમને કીધું હોત તો અમે બોલત ને, પણ મારી હું હાજર હોઉં તો એ લોકોને બોલવાની કઈ શક્તિ ન હોય. લગભગ અડધો પોણો કલાક થયો હશે, અડધો પોણો કલાક જ. એ ભાઈને એટલું અંદરથી ફીલ થયું કે હું શું બોલી ગઈ, અને તરત જ હું ડબ્બામાં કંઈક આપવા માટે ગઈ હતી તો કે બેન સોરી. હા, મેં મહેસૂસ કર્યું કે મારાથી કંઈક વધારે બોલાઈ ગયું તમને. એ તો કાંઈ નહીં ભાઈ, તમારો વાંક જ નથી એમાં, તો ઓર એનામાં શક્તિ ભરાણી. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ જેવા તેવા શબ્દ આપણને બોલે છે, ત્યારે આપણે એ જ્ઞાનની વાતને મહેસૂસ કરીએ કે ત્યારે એ આત્મા પરવશ હોય છે. અને જ્યારે એ સ્થિતિમાં આપણે સ્થિત થઈ જઈએ છીએ અને એ આત્મા પ્રતિ એકદમ શુભચિંતક, એ આત્માને બાબાની શક્તિઓની વર્ષા, બાબાની શાંતિની વર્ષા, જેમ કીધું ને ફૂલોની વર્ષા, તો એ વર્ષાએ એટલી બધી ખુશબુ ફેલાવી કે ન માત્ર એ ભાઈ, પણ એ ભાઈનો પરિવાર, એ ટૂરમાં અમે લગભગ 50-52 ભાઈ બહેનો હતા, એના ઉપર પણ એ વાત અસર કરી ગઈ. અને જો આપણે બે શબ્દ પણ સામે બોલી દીધા, કોઈ ઈંટ ફેંકી રહ્યું છે, આપણે એક નાનકડો પથ્થર પણ ફેંકીશું, તો પણ આપણો એ અશુભ વિચાર એ આત્માને ડાઉન કરવા માટે નિમિત્ત બની શકે છે. અને એ આત્મા પર કરેલી ફૂલોની વર્ષા એ આત્માને ઉપર આવવા માટે નિમિત્ત બનાવી દે છે. તો ત્યારે આ વિષય વાંચતા વાંચતા મને આ પ્રસંગ યાદ આવ્યો. અને ખરેખર આમ તો યાદ જ નથી શું બોલ્યા, પણ એવી સ્થિતિ હતી કે જેના આધારે ખાલી આ પ્રસંગ યાદ છે મને.